બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠાના કલેક્ટર વરુણકુમાર બરણવાલ દ્વારા મીડિયાને નિવેદન આપવામાં આવ્યું હતું, જેમણે કહ્યું હતું કે ભાદરવી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં પ્રસાદ બનાવવામાં આવતો હોય છે, આ માટે ઘીનો મોટો જથ્થો ઉપયોગમાં લેવાય છે, તેનું કામ એજન્સીને સોંપવામાં આવતું હોય છે। 28 ઓગસ્ટના રોજ એનું સેમ્પલ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવ્યું હતું, ત્યારે પછી આખો જથ્થો સીલ કરી દેવામાં આવ્યો હતો। ઘીના જે સેમ્પલ ફેલ થયા છે એ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા એજન્સીના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એમ અંબાજી મંદિર ટ્રસ્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું। કે એમાં ભાદરવી પૂનમમાં દર વખતે ખૂબ મોટી સંખ્યામાં પ્રસાદ બનાવવાનું કામ હોય છે, तो मोटी संख्या में ह्यूज क्वांटिटी में घीनू एजेंसी प्रोक्योरमेंट करती हुए छे। तो राबेता मुजब 28 ऑगस्ट ना रोज एनु सैम्पल लेवायु हतु फूड एंड ड्रग्स डिपार्टमेंट द्वारा, अने जे सैम्पल छे फेल थयुं तो आखो जत्थो जे छे अमे सील करी दीधो हतो, अने ए पैकीनु कोईपण घी अमे वापरवा दीधुं नहोतुं। जिला पुरवठा अधिकारी श्रीनी आखी टीम अमे पछी प्रसादनी व्यवस्था उपर लगावी हती। बनास डेरीमां अमे जाते वात करीने त्यांथी घीनी व्यवस्था करी हती, અને આખી આખા મેળા દરમિયાન જે ઘી જે પણ ઘી અને અન્ય ચીજ વસ્તુઓ વપરાય છે એ ઉચ્ચ ગુણવત્તાવાળી અને સારી ક્વોલિટીવાળી છે। અમે પછી હવે નિયમ અનુસાર ફૂડ એન્ડ ડ્રગ્સવાળાએ જે પણ એક્શન એજન્સી ઉપર લેવાનું છે એ લોકો લઈ ગયા છે। હવે એમાં લેબલ અમૂલનું હતું, પણ કદાચ ઘી અમૂલનું હતું કે નહીં એ હવે તપાસનો વિષય છે, પણ લેબલ અમૂલનું હતું। બીજું, બીજા જે લોટ્સ હતા એ સરસ ડેરી જે રાજસ્થાનની ડેરી છે એનું પણ હતું, એમાં પણ સેમ્પલ લેવાયા હતા, એમાં પણ પ્રશ્નો આવ્યા હતા, અને 15 તારીખે વધારાના જે સેમ્પલ લેવાયા છે એ હજી એનો રિપોર્ટ આવવાનો બાકી છે।